કચ્છમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે કે પછી તંત્ર દ્વારા આંકડાકીય માયાજાળ રચાઈ રહ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે? કચ્છમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે પણ સંક્રમણને હળવું બનાવવા માટે તંત્ર દ્વારા આંકડાકીય માયાજાળ રચાઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રોજે રોજ જારી કરાતી યાદીને લઈ અસમંજસ અને વિરોધાભાસની સ્થિતિ સર્જાઈ રહી છે. જિલ્લાની 97 જેટલી કોવિડ હોસ્પિટલમાં હાલ 527 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તંત્ર દ્વારા હોસ્પિટલવાર જાહેર કરાતી બેડની ઉપલબ્ધિની વિગત પરથી જણાઈ રહ્યું છે. પણ જિલ્લા પંચાયત દ્વારા જારી કરાતી કેસની યાદીમાં જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 357 દેખાડાઈ રહ્યા છે. હોસ્પિટલમાં 527 ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓનો આંક ઉમેરીએ તો સક્રિય કેસની સંખ્યા 600થી ઉપર તો હશે જ. તેની સામે સક્રિય કેસ 357 દેખાડાઈ રહ્યા હોવાના લીધે એક્ટિવ કેસ ઘટાડી કચ્છ કેમ ઝડપભેર કોરોના મુક્ત થાય તે માટેના પ્રયાસો તંત્ર યેનકેન પ્રકારે આદર્યા હોવાનું કહેવું અતિશયોક્તિભર્યું લાગતું નથી. જો કે રાજ્ય ડેશબોર્ડ અને જિલ્લા તંત્રની યાદીમાં જોવા મળતી અસમંજસતાની ગૂંચ ઉકેલાઈ નથી તેવામાં હવે આ નવી ગૂંચ ઊભી થયેલી દેખાય રહી છે. તંત્ર દ્વારા જારી કરાતી યાદીમાં આંકડાકીય વિસંગતતા હજુ દૂર કરી શકાઈ નથી. જેમ કે સાજા થયેલા 12041 સાથે એક્ટિવ કેસ 357 અને કુલ મૃત્યુઆંક 282નો સરવાળો 12680 થાય છે. તેમાંથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસ 12510 દર્શાવાયા છે. જે બાદ કરીએ તો 170 દર્દી પોઝિટિવ કેસમાં ઓછા દર્શાવાયા છે.